અને પૃષ્ટિ વક્તિ માર્ગમાં પ્રથમ નંદ મહોત્સવ શેઠ પુરુષોત્તમ દાસ ત્યાં કાશીમાં છે, જેમાં સર્વ દેવતાઓ અને મહાદેવજી પણ તેમના દર્શન કરવા આવ્યા. ગઈકાલે પણ અહીંયા કથા મંડપમાં એવું છે નંદ મહોત્સવ, ત્યાં પ્રભુ જોતા હોય ને ભક્તો પણ એના દર્શન કરીને એમાં લય થતા હોય. એવા શિક્ષાના દિવ્ય સ્વરૂપ તાપાત્મક સ્વરૂપનું આપણે બની શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી પ્રયોગ સ્વરૂપ છે અને શ્રી ગોસાઈજી સંયોગ સ્વરૂપ છે. શ્રી વલ્લભ સૂર્ય સમાન છે અને શ્રી વિઠ્ઠલ ચંદ્ર સમાન છે. શ્રી વલ્લભ સ્વામીજી નું સ્વરૂપ છે એટલે શ્રી ગોસાઈજી ચંદ્રાવલીજી ની ભાવનાનું સ્વરૂપ છે. એટલે જ શ્રી વલ્લભ સંયોગ ને ધારણ કરીને રહે ને ગોસાઈજી પ્રયોગ ને ધારણ કરીને રહે છે. અને હંમેશા આપણા વચનામૃતમાં આવે છે કે જીવનમાં સેવા કેટલી પણ કરો પણ એનો તાપ સૌથી મહત્વનો હોય છે. કોઈ પ્રેમી યુગલને પૂછીએ કે તમને એકબીજાને મળવામાં બહુ મજા આવતી હશે કેમ, કહે છે કે ના, કે મળ્યા પછી અમારી પાસે કોઈ વાતો જ નથી હોતી પણ હા મજા આવે છે. અમે સાંજે 6 વાગે મળવાના હોઈએ ને તો બપોરે 12 થી 6 નો જે સમય હોય છે ને એ સૌથી સારો હોય છે. એને મળવા જવાનું છે, મળવા જવાનું છે, મળવા જવાનું છે. પોતાના વ્યક્તિને મળવા જવાનો જે આનંદ છે ને એ મળ્યા પછી પણ આનંદ નથી આવતો, એને કહેવાય તાપ. શ્રી ગુજરાત સેવા કેટલી બી કરો પણ જો હૃદય માં તાપ તમારી અંદર હે તો માનો તમારી સેવા ફળીભૂત હો રહી હૈ. જો હૃદય માં તાપ નહીં હૈ, પ્રેમ નહીં હૈ, સ્નેહ નહીં હૈ, મિલને કી તત્પરતા નહીં હૈ તો કૈસે યે સેવા પ્રગટ દિખે. શ્રી ગેડર જી ગુજરાત જી કે પાસ આયે ઓર ગઈ. અરે કાકાજી, ગેડર જી એટલે શ્રી ગુજરાત જી કે પ્રથમ લાઈન છે. કાકાજી આપકે અંદર થોડી ઉદાસી દેખ રહે હું, ક્યા બાત હૈ કાકાજી? શિવસાઈજી કહે ગિરધર, જન્માષ્ટમી આ રહી હૈ પણ ઠાકોરજી કો ઝુલાવે કે લીએ સોના કો પલના નહીં હૈ. પ્રભુ કો સોના કે પલના કે બિના ઝુલાવે તો કૈસે આનંદ આવે. એની તાપ કર રહ્યો હું કે જલ્દી શું સિદ્ધ હો. અને એ વખતે જન્માષ્ટમી આવી, શ્રી ગોસાઈજી પોતાના ઉપરનામાં એક તરફથી ગોસાઈજી ઉપરનો ચાલ્યો, એક તરફ શ્રી ગિરધરજી ઉપરનો ચાલ્યો અને પ્રભુને ઝુલાવ્યા નવનીત વ્યાજી. મેં મનમાં તાપ કર્યો કે આવતી જન્માષ્ટમી આવે તો મારા પ્રભુ સોનાના પલ્લામાં ઝૂલે. અને એવો જ તાપ કરીને શ્રી ગિરધરજી સંકલ્પ કે કછું બી કરકે સોના કો પલ્લા તૈયાર કરા કે ઠાકોરજી કો ઝુલાવેંગે. અને અવસર પણ આવ્યો કે પલ્લું તૈયાર થયું. પલ્લું તૈયાર થયું ને જન્માષ્ટમી દિવસે પલ્લાનું પૂજન કર્યું, એને કહેવાય અધિવાસન. ઠાકોરજી બાળ સ્વરૂપ છે અને પુષ્ટિ માર્ગમાં ક્રમ છે કે પ્રભુને રથમાં પધરાવો તો અધિવાસન કરો, હિન્ડોલામાં પધરાવો તો અધિવાસન કરો, પહેલું એનું પૂજન કરો, એના ચાંદને ટીકા કરો, એનો સંકલ્પ કરો, મિશ્રીનો ભોગ એને ધરો અને પછી પ્રભુને પધરાવવાની છે. પ્રાચીન પુષ્ટિ માર્ગની પ્રાણિક આવે છે અને અધિવાસનના મંત્રો પ્રાપેલા આવે છે. અધિવાસન કરીને પ્રભુને ઝુલાવ્યા, પ્રભુ ખૂબ પ્રેમથી ઝુલ્યા અને ખૂબ આનંદિત નંદ મહોત્સવ થયો. નંદ મહોત્સવ આનંદ કેવો હોય કે જ્યાં સર્વ વિસ્મૃત થઈ જાય, પરિવર્તિત થઈ જવાય એને કહેવાય નંદ મહોત્સવ. એટલે આનંદથી નંદ મહોત્સવ થાય. નંદ મહોત્સવની ઉજવણી થઈ અને ઉજવણી થયા પછી શ્રી ગિરધરજી ફરી ગુસાઈજીને પૂછ્યું કે આસ્તા બડે પ્રસન્ન હોગે સોના કે પલ્લામાં ઠાકોરજી ઝૂલે હૈ. ગુસાઈજીને જોયું તો લાગ્યું
એ કસાય પ્રસંગ નથી, એ ચિંતામાં છે. શ્રી ગઢરાજી ફરી પૂછ્યું, હવે શેની ચિંતા છે આપને? આજે તો ઠાકોરજી સોનાના પલ્લામાં ઝૂલ્યા છે. ગોસાજી કહે છે કે જો ગયું એક વર્ષ આખું હતું ને, પીછે કોઈ જો એક વર્ષ ગયો ને, બહુ સુંદર હતો, આનંદ હતો. કોણ સો આનંદ? કે ઠાકોરજી કો પલના તૈયાર હો રહ્યો હોય, પલના તૈયાર હો રહ્યો હોય, પલના તૈયાર હો રહ્યો હોય. અભી પધરાયેંગે, અભી ઝુલાયેંગે, અભી પધરાયેંગે, અભી ઝુલાયેંગે. વો તો મન મેં આનંદ હતો, અબ પ્રભુ તો ઝુલ ગયે, અબ કોઈ આનંદ તાપ રહ્યો નહીં. યાલી મેં ઉદાસ હું કે પ્રભુ કે તાપ બિના કોઈ જીવન, વો તો કોઈ જીવન હૈ. મન મેં તાપ રહે વહી સચ્ચો આનંદ હૈ. કબ મેરે પ્રભુ મુકો મિલે બસ યે તાપ હૈ, એ સચ્ચો આનંદ છે. ગોપી જેને કોઈ જઈને પૂછે, એ ગોપીઓ તમારી ઉપર તમારો પ્રેમ પ્રગટ થયો છે, આખા સંસારમાં પ્રેમનું સ્વરૂપ પ્રગટ કરનાર ગોપી તમે છો, તો ગોપી એટલું તો કહો કે તમે કયા ક્ષણે આનંદ નો અનુભૂતિ કરી? ગોપી કહે કે ભગવાનને મળવામાંથી આનંદ મળ્યો નથી, હમણાં મળે હમણાં જ હું જતા રહે. એને તમને આખે આખે રડાયા પડશે, પણ આનંદની વાત પૂછો તો એટલું જ કહીશ. ગોપી કહે કે દેખો, મધ્યરાત્રિ અડધી રાત્રે ત્યારે પ્રભુએ વિનાદ કર્યો. અમે ગોપીઓ ઘરમાં હતી, પોતાના કાર્યમાં મસ્ત હતી અને પોતાના કાર્યમાં લાગેલી હતી, પણ અમારા પ્રેમી અમને બોલાવ્યા અને અમે બધું છોડીને દોડી નીકળી ગઈ છે. કોઈ ઘરનો વિચાર નથી કર્યો, ઘર પરિવાર સમાજ વ્યવહાર પુત્ર પુત્રાપ્તિ પ્રારંભના બધા જ કર્મ બધું જ છોડીને એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો ને પ્રભુ માટે અર્પણ થવા માટે નીકળી ગઈ છે. જગતમાં જેવી ગતિ કોઈની નહીં હોય એવી ગતિ અમે પ્રભુને મળવા માટે પકડી હતી. મારો સંસારનું બધું જ ભૂલી ગયું છે, માત્ર કૃષ્ણ સિવાય એના નાદ સિવાયથી સંભળાતું ના હોય એવી ક્ષણ મારા જીવનમાં આવી ગઈ હતી. કષ્ટ ને મળી ઘર અને કષ્ટ વચ્ચેનું જે અંતર હતું મારા જીવનનું, એના જેવો સર્વોત્કૃષ્ટ આનંદ મારા જીવનમાં ક્યારેય નથી આવ્યો. એ ઘર છોડું છું ને મારા જગતનો જે નાથ છે મારો કૃષ્ણ, એને મનમાં દોડી છું. ના વસ્ત્રનું ભાન છે, ના સ્વરૂપનું ભાન છે, ના શિંગારનું ભાન છે, અને બસ એવી ઘીલી ભરીને એને મળવા માટે, એને મળવા માટે દોડું. અને અંદરનો જે તાપનો જે આનંદ મારા જીવનનો હતો ને, એવો આનંદ મને ક્યારે નથી આવ્યો. કૃષ્ણને મળ્યા પછી તો માત્ર વાર્તા લાભ થયો, પણ કૃષ્ણના વિયોગમાં જે પ્રેમ થયો છે ને, એ મારા જીવનનો સર્વોત્કૃષ્ટ આનંદ છે. અને શ્રી કૃષ્ણજી એ જ કહે છે કે જીવનમાં તાપ વગરનું કાર્ય શું કરવાનું છે? તાપ વગરની સેવા કેમ ચાલે? એટલે જ જ્યાં પ્રેમ છે, જ્યાં તાપ છે, એનું જ પરિણામ ફળાત્મક સેવા છે. શ્રી કૃષ્ણજીમાં દિવ્યાત્મક સ્વરૂપોની એક અલૌકિક સૃષ્ટિ બિરાજમાન છે. પ્રભુની સરખી લીલા જો કોઈને હોય જગતમાં, તો શ્રી વિઘ્નેશ્વર ગોસાઈજીની છે. એને કહે છે ગોસાઈજી સિંહાજી સિંહાની સેવા કરી રહ્યા છે. શ્રીજી કહે, ભલે ગોસાઈજી તુમને તો મેરે બડે અચ્છે શિંગાર કે, પણ મેરે મન મેં આજ એક મનોદ ભયો હૈ. ગુસાજી પૂછે, ક્યા? કે આજ એસો મન મેં મનોદ ભયો હૈ કે મેં તુમ્હારે શિંગાર કરું. અને ગુસાજી પોતાની માળા કાઢીને શિનાજીને ધરાવીને, શિનાજી પોતાની માળા કાઢીને શ્રી ગુસાજીને ધરાવે છે. આ સંસારમાં પરસ્પર પ્રીતનો સંબંધ હોય તો શ્રી કૃષ્ણ શ્રીનાથજી અને શ્રી ગોસાઈજીનો છે. એટલે જ શ્રી ગોસાઈજીની તૃતીય માધુરી લીલા માધુરી છે. અમે ગઈકાલે સમજી ગયા
रूप माधुरी अने गुण माधुरी। श्री गोसाईजी में रूप माधुरी छे अने गुण माधुरी छे, कृष्णमां रूप माधुरी छे अने गुण माधुरी छे, અને તેથી એ માધુરી છે લીલા માધુરી। લીલા કોને કહેવાય? એક એક લીલાઓમાં ભક્તનું હિત છુપાયેલું હોય એને કહેવાય લીલા માધુરી। સ્વકીય ભક્તને કે લીએ પ્રભુને અનેક અનેક લીલાએ કરી હૈ। પ્રભુ અપને નિજ ભક્તન કો स्वयं को अलौकिक स्वरूप को दान करने के लिए लीला करें। भगवान के पास एक प्रकार का जीव आवे छे, एक जे प्रभुना भाव ने प्रभुना स्वरूप ने समझीने आवे छे, अने बीजो जे संसार में छे पर संसार थी हारी ने क्यांय शरण न मळे एटले प्रभु पासे पहुंचे छे। એક સામર્થ્ય થી આવે છે ને એક છેલ્લે હારીને આવે છે, અને તે જ પ્રભુ કહે છે કે જો સીધો સીધો મારી પાસે આવીશ તો હું તારો જ છું। પછી એવું કહે છે કે સીધો તમારી પાસે ક્યાં આવું, સંસાર ભરીને ફરીને બધે થી હારીને પછી આવે। પ્રભુ લીલા કેવી છે તો કેવે ठाकुर जी की लीला है कि रोज गौचरण करके जावे और एक एक भक्त को मनोहर ठाकुर जी स्वीकार करें। जब प्रभु आवनी में पधारे तो आवनी में पधार के क्या करें? समय भयो संध्या को सब गोपियों को खबर पड़ी कि ठाकुर जी गौचरण करके आने वाले हैं। सब गोपियां तैयार होके आरती सजा के ठाकुर जी को प्रतीक्षा करें कि अभी प्रभु बधाएं, अभी प्रभु बधाएं। वही समय एक गोपी के मन में भाव भयो, एक गोपी ना मन में विचार भयो कि प्रभु आवे तो खरा जे पर सबसे पहले दृष्टि मारी ऊपर करे। तो गोपी ने ऐसो कियो के नंदालय की अटारी पे नंदालय की छत पर जी ने उड़ी दे दी कि प्रभु पहले आएंगे और पहले मेरे पर दृष्टि करें, यानी मैं सबसे ऊपर जाके खड़ी हो जाऊं। ऊपर से अभी देखी प्रभु मन ना मनो समझ गया कि गोपी के मन की इच्छा ये है कि आज सबसे पहली दृष्टि में जाके ऊपर करूं। मैं प्रभु गोपी ना मन ना भाव समझ गया। अब ऐसी कैसे लीला करूं कि पहली दृष्टि यहाँ पे पड़े? तो प्रभु ने सोची कि कंठ में मोती की माला है, मोती की माला बड़ी करके ऊपर उछालूं और माला को हाथ में लेते ऊपर दृष्टि करूं और पहली दृष्टि गोपी के ऊपर करके बाकी भाव चौदह को परिपूर्ण करूं। नंदालय में प्रविष्टा ने साथ ही पहला माला उतारी ने प्रभु आकाश में उछली रहा है। आकाश में उछाने पर दृष्टि करी, दृष्टि करके गोपी नो जो भाव छे प्रभु ना नेत्र ने गोपी ना नेत्र गया। त्याज प्रभु कहे छे कि तूने मन में मरोज कियो तो मैं कैसे हूँ? एक गोपी भी मन में जो मनोज करे तो तत्काल आपको मनोज पूर्ण करूँ, मैं ऐसो हूँ। त्याज इन मनोज पूर्ण करे छे तेज लीला श्री गोसाई जी करी रहा छे। કણવી પટેલ વૈષ્ણવ ગુજરાતમાં રહેતો અને મનમાં વિચાર કર્યો કે આટલા બધા વૈષ્ણવ ગોકુળની યાત્રામાં જઈ રહ્યા છે। વૈષ્ણવે પૂછ્યું તમે ક્યાં જાઓ છો, કેમ જાઓ છો? બધા સાધન સંપન્ન વૈષ્ણવે કહ્યું કે ગુસાઈજી મારા ગુરુ છે અને ગુરુને દંડવત કરવા માટે અમે લોકો ચાલતા ગોકુળ જઈએ છીએ। પટેલ વિષ્ણુ નો વિચાર આવ્યો કે આ તો સાધન સંપન્ન લોકો છે, મારી પાસે તો કાંઈ જ નથી, શું કરું? પણ સાધન સંપન્ન લોકો જોડે ચાલતો થયો કે ના ગુસાઈજી મારા ગુરુ છે ને એને દંડવત કરવા દઈશ। બધા ચાલતા ચાલતા મથુરા પહોંચ્યો ને મથુરાથી ગોકુલ જવા તૈયાર થયા।
બધાએ કહ્યું કે આજે તમે તો મોતીની માલા ધરીશું, અમે આ શિંગાર કરીશું, અમે એટલા વસ્ત્ર ધરીશું. ત્યાં મનમાં વૈષ્ણવ વિચારાયો કે બધા આટલું બધું દર્શન મારી પાસે કઈ નથી. રસ્તામાં બગીચો દેખાયો ને સુંદર મજાના ફૂલને માલાથી સિદ્ધ કર્યા. માથા પર તડકો તપી રહ્યો છે અને તડકાના કારણે ગરમીના કારણે ફૂલ મુરઝાઈ રહ્યા છે અને એક એક ફૂલ માળામાંથી છૂટા થતા જાય છે. ત્રણેય પટેલ વૈષ્ણવ આંખો આંસુ આવ્યા કરે. એક મનોરથ હતું મારો કે આ માનવ ગુસાજીને ધરાવ, બીજા ગરમીના કારણે